into we say gani dhoran 4 ekam che ardhu ane paar ardhu ane paar sabde sambhalta ch apna man ma khyal aave koi pan vastu ne ardhi ane paar to bhume chhe to aa vastu apne baalako ne sikhavani chhe to mara varg ma 23 baalako ma thi 12 baalako ne aa ardhu ane paar ne samajva ma thodi kachas rahi gayi hati to emne samajva mate મેં ફરીથી થોડી પ્રવૃત્તિઓ કરાવી છે. સૌ પ્રથમ તો બાળકોને પૂર્વ જ્ઞાનની થોડી ચકાસણી માટે કેટલાએ કેટલા રમત રમાડી અને તેમાં શિક્ષક વચ્ચે ઉભા રહે અને બાળકો વર્તુળમાં ઉભા રહે અને શિક્ષક બોલે કે કેટલાએ કેટલા અને બાળકો ત્યારે જવાબ આપે કે તમે કહો તેટલા. આથી શિક્ષક પછી કહેશે અમુક સંખ્યા અને તે પ્રમાણે બાળકો ઉભા રહી જશે જૂથમાં. એટલે બાળકો આ રીતે વર્તુળમાં ઉભા રહ્યા હોય અને તેઓ જૂથમાં ઉભા રહેશે એટલે એ લોકો વર્તુળમાંથી અમુક ભાગમાં નીચાઈ જશે. આ રીતે થોડો પ્રારંભિક ખ્યાલ બાળકોને આપીને ત્યારબાદ પ્રવૃત્તિ કરાવવાની છે. તો સૌ પ્રથમ આપણે એક કાગળ લઈ શકીએ અને આ કાગળ ને આપણે ઘડી વાળવા બાળકોને કહી શકીએ. આ પ્રવૃત્તિ આપણે બાળકો પાસે જ કરાવવાની છે. આ રીતે આપણે કાગળની ઘડી વાળી ફરીથી તેને ખોલવા કહીએ કરી શકે અને બાળકોને પૂછે કે આ કાગળના કેટલા ભાગ થયા. બાળકો કહેશે કે આ કાગળના બે ભાગ થયા છે એટલે કે આ કાગળને આપણે અડધા ભાગમાં વહેંચ્યું છે. ત્યારબાદ ફરીથી આ કાગળને આપણે ફોલ્ડ કરી શકીએ અને ફરીથી એને ખોલીને આપણે બાળકોને પૂછવાનું છે કે હવે આ કાગળના કેટલા ભાગ થયા. ત્યારે બાળકો કહેશે કે હવે આ કાગળના 4 ભાગ થયા છે અને એને આપણે પછી આકૃતિ સાથે સરખાવવાનું છે. આ લંબચોરસ છે અને આમાં લંબચોરસ આકૃતિના જે 4 ભાગ થયા છે તે આપણે બાળકોને સરળતાથી સમજાવી શકીએ. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ અને આ 4 ભાગ જે છે એને આપણે 5 ભાગ કહી શકીએ. બીજી પ્રવૃત્તિ કરીએ તો આપણે કોઈ પણ એક ફળ લઈ શકીએ. બાળકો ફળો ખાતા જ હોય છે તો આપણે ફળના પ્રથમ બે ભાગ કરીશું. હવે બાળકોને બતાવીશું તો બાળકો સરળતાથી કહેશે કે હવે આ ફળના કેટલા ભાગ થયા છે. તો આ ફળના 4 ભાગ થયા છે એટલે સરળતાથી બાળકોને આપણે સમજાવી શકીએ છીએ કે આખી વસ્તુમાંથી આપણે કેવી રીતે એને અડધી બનાવી શકીએ છીએ અને અડધીમાંથી ફરીથી એના બે ભાગ કરીએ તો તે 5 ભાગમાં વહેંચાય છે. આ જ વસ્તુ શીખવ્યા પછી એ વસ્તુનું દ્રઢીકરણ માટે એક પ્રવૃત્તિ કરાવી શકીએ. આ રીતે એક જોડકા ચાર્ટ બનાવેલો છે એમાં એક તરફ આકૃતિ દોરેલી છે અને એ આકૃતિમાં અમુક ખાનામાં કલર પૂરેલો છે. 4 ભાગમાંથી અમુક ભાગમાં કલર પૂરેલો છે અને એને આપણે ચોથો ભાગ, અડધું, પોણા ભાગ અને આખું સાથે સરખાવવાનું છે. તેમજ અપૂર્ણાંક કે અપૂર્ણાંકમાં આપણે કેવી રીતે દર્શાવી શકીએ ભાગને એની પણ સમજ અહીં બાળકોને મળશે. તો પ્રથમ ભાગ છે, પ્રથમ આકૃતિ છે કે જેમાં બે ભાગમાં કલર પૂરેલો છે એટલે કે અડધામાં કલર પૂરેલો છે તો બાળક એને અડધું સાથે જોડશે અને અપૂર્ણાંકમાં એને કેવી રીતે દર્શાવે તો 1/2 એટલે કે 1/3 કહી શકાય. એ જ રીતે આ આકૃતિમાં એક ભાગમાં રંગ પૂરેલો છે એને આપણે બાળકો ચોથા ભાગ સાથે જોડશે કે ચોથા ભાગમાં રંગ પૂરેલો છે અને અપૂર્ણાંકમાં એને 1/4 કહેવાય. અહીં આપણે બાળકોને એ પણ સમજ સરળતાથી કહી શકીએ કે કુલ કેટલા ભાગ છે. આકૃતિના કુલ જે ભાગ હોય એને આપણે છેદમાં લખવાનો છે અને કુલ ભાગમાંથી જે ભાગમાં કલર પૂરેલો છે એને આપણે અંશમાં લખવાનો છે. તો
બાળક સરળતાથી આકૃતિ પરથી આકૃતિના અભાવ ઓળખી શકશે અને એને અપૂર્ણાંકમાં લખી પણ શકશે. આ રીતે દ્રઢીકરણ થયા બાદ બાળકોનું મૂલ્યાંકન કરવા માટે બાળકોને આ રીતે આપણે કાર્ડ આપી શકીએ કે જેમાં આકૃતિમાં અમુક ભાગ બાળકોએ દર્શાવવાનો હોય, જે અપૂર્ણાંક લખેલા છે તે પ્રમાણે બાળકોએ ભાગ દર્શાવવાના હોય, તેમજ અમુક આકૃતિમાં ભાગ દોરે અમુક ભાગમાં કલર પૂરેલો હશે અને એ કલર પ્રમાણે બાળકોએ ત્યાં નીચે અપૂર્ણાંક લખવાના હશે. તો આ રીતે બાળકોનું મૂલ્યાંકન પણ આપણે કરી શકીએ. મિત્રો, આપણે જોયું કે બાળકોને આપણે સરળતાથી અડધો, પા, આખા અને પોણા ભાગની સમજ પ્રવૃત્તિ દ્વારા આપી શકીએ છીએ અને આ ભાગોની ખ્યાલ પડ્યા પછી એવો મીટર, લીટર અને કિલોગ્રામ જેવા મોટા એકમો અને એના પછી નાના એકમો સેન્ટીમીટર, મિલીલીટર અને ગ્રામ જેવા એકમો વચ્ચેનો સંબંધ પણ શીખશે અને અડધા ભાગ કરતા પણ શીખશે અને તેનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ પણ કરતા શીખશે. તેમજ આ જ વસ્તુ જો એમને અપૂર્ણાંકની પૂરેપૂરી સમજ મળશે તો એવું પ્રકરણમાં પણ અપૂર્ણાંક લખતા જે પણ કોઈ મુદ્દાઓ છે એમને ખૂબ જ સારી રીતે શીખી શકશે. અસ્તુ.